નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નાનપણ વિદ્યાલય ધોરણ 3 વિષય ગણિત. આપણે આજે સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 9 આપણે ક્યાં પહોંચ્યાતા એ પેજ આપણે ખોલવાનું છે. તો આપણે પાછલા ઘડિયા લગી જોઈ ગયા, ત્યારબાદનું પેજ ખોલો. તો પ્રશ્ન નંબર કેટલામો છે? તો કે પ્રશ્ન નંબર 11 નો છે. એમાં શું લખ્યું છે કે ચોરસમાં સાચો અંક લખો. આ જે પ્રશ્ન છે તમારી સ્વાધ્યાય પોથીમાં એ ખોલવાનો છે, કેમ કે નવી અને જૂની બે સ્વાધ્યાય પોથી ભેગી થાય છે એટલે પાના નંબરની ખબર પડતી નથી. એટલે હું સ્વાધ્યાય પોથીના પેજ નંબર બોલતી નથી. બધાએ સ્વાધ્યાય પોથી બહાર કાઢવાની છે, ગણિતની પેન્સિલ અને ઇરેઝર હાથમાં લઈ લેવાનું છે અને પ્રકરણ 9 ખોલવાનું છે. તો આપણે ક્યાં પહોંચ્યા? તો કે પાંચના ઘડિયા લગી જોયું, એના પછી હું પેજ છે પ્રશ્ન નંબર 11. તો બધાએ સ્વાધ્યાય પોથી બહાર કાઢી લીધી અને વિડિયાને એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર વિડિયો જોવાનો છે. જે ન સમજાય એ વારંવાર જોઈ લેવાનું અને જ્યાં જરૂર પડે ત્યાં વિડિયોને સ્ટોપ કરી અને જવાબ લખી લેવાના છે. તો આપણે પ્રશ્ન નંબર 11 જોશું. શું હતું પ્રશ્ન નંબર 11 ની સૂચના? મારે આ સમય એમ નથી એટલે મેં સૂચના લખેલી નથી. ચોરસમાં સાચો અંક લખો. આયા જે ચોરસ છે એમાં સાચો અંક લખવાનો છે. તો પહેલું શું છે કે 4 × 3 આ શ્રેણી નિશાની છે. મેં તમને કહી દીધેલું છે કે આ ગુણાકારની નિશાની છે. તો 4 × 3 તો 4 × 1 નો ઘડિયો ક્યાં લગી બોલવાનો? તો કે 3 આવે ત્યાં લગી. 4 × 1 4 4 2 8 4 × 3 12 4 નો ઘડિયો 3 લગી બોલવાનો. 4 × 3 કેટલા થશે? તો કે એકડે બગડે 12. બધાએ 12 લખવાના છે. ઘડિયા પાકા કરશો તો જ આ પ્રકરણમાં સમજાશે. એટલે ઘડિયા પાકા કરવા ફરજિયાત છે. 1 થી 10 ના ઘડિયા આવડવા જરૂરી છે તો જ આગળ તમને ગુણાકાર આવડશે. પછી બીજું છે કે 5 × 9 આ ગુણાકારની નિશાની છે એટલે આપણે એનો ગુણાકાર કરશું. તો 5 × 9 5 નો ઘડિયો ક્યાં લગી બોલવાનો? તો કે 9 લગી. 5 × 5 5 × 2 10 5 × 3 15 5 × 4 20 25 5 × 6 30 5 × 7 35 5 × 8 40 5 × 9 કેટલા થશે? તો કે ચોગડે 5 × 5 45. સમજાય છે કઈ રીતે છે? ચાલો ત્યાર પછી ત્રીજું. તો ઈ શું છે? તો જો 4 × તમને અહીંયા ખાલી બોક્સ આપેલું છે, બરાબર કરી 6 × 4 તો અહીંયા શું મૂકશું? તો આનો જવાબ એટલો થાય અને આનો જવાબ એટલો થાય. તો આની ખબર નથી એટલે પેલા આપણે આનું કરી લઈશું કે 6 × 4 કેટલા થાય. તો તમને ખબર હોવી જોઈએ 6 × 4 કેટલા થાય. તો કે 24. કેટલા થશે? 24. તો બગડે ચોગડે 24 આનો જવાબ આવ્યો. તો હવે આ કેટલા મૂકશું? તો અહીંયા જવાબ 24 આવશે. તો કે 6 4 6 તો કે એ 24 જ થાય. મૂળ તમારે શું સમજવાનું કે 4 અહીંયા આવ્યા છે અને 4 અહીંયા આવ્યા છે, બે વાર આવી ગયા. અહીંયા 6 એક જ વાર છે, અહીંયા નથી એટલે અહીંયા શું મૂકવાનું આવે? 6. ટૂંકી રીતમાં સમજાવું છું. કાયદેસર તો આ જ રીતે થાય કે 6 × 4 એટલે જો જવાબ 24 થાય કે 4 ને કેની આરે ગુણશું તો જવાબ 24 થશે. તો કે 6 આવે. 4 6 24. તમને ઝડપથી યાદ રહે એના માટે 4 એકવાર અહીંયા આવી ગયા છે અને અહીંયા આવી ગયા છે, 6 અને એક જ વાર આવ્યા છે, અહીંયા આવ્યા નથી એટલે અહીંયા શું મૂકવાનું આવે તમારે? 6. ત્યારબાદ ચોથું, 5 × 4 આવ્યું છે બરાબર 8 × 5 8 × 5 કેટલા થશે? તો કે 40. કેટલા થશે? 40 થશે. તમે જોઈ શકો છો 5 એકવાર અહીં આવ્યા અને એકવાર અહીં આવ્યા. 8 કેટલી વાર છે? તો કે એક જ વાર. અહીંયા 8 મૂકશું તો 5 × 8 તો કે 40. સમજાય છે જવાબ કેવી રીતના આવ્યો? ત્યારબાદ 5મું, ખાલી બોક્સ છે × 7 બરાબર 7 × 4 તો અહીં જોઈ શકો છો 7 એકવાર અને 7 બે વાર. 4 એક જ વાર આવ્યો છે તો 4 અહીંયા લખશો એટલે 4 × 7 કેટલા થાય અને 7 × 4 કેટલા થાય, બે નો જવાબ કેવો આવશે? સરખો આવશે. ત્યારબાદ છે 6મું, ખાલી ચોરસ આપ્યું છે × 2 બરાબર 8. હવે આમાં શું કરવાનું એ ખબર પડતી નથી. અહીંયા કેટલા આવશે, કેટલા મૂકશું તો એનો જવાબ 8 થાય. જો એ ન ખબર પડતી હોય તો 2 નો ઘડિયો બોલવાનો કે
કે જવાબ 8 આવે ત્યાં લગી, જવાબ 8 આવે ત્યાં લગી, ઘડીઓ 8 લગી ને, જવાબ 8 આવે ત્યાં લગી. 2 એકુ 2, 2 દુ 4, 32 ને 6, 2 ચો 8, 2 ચો 8. આમ જવાબ થયો ને 8, આ જવાબ આપણો 8 આવ્યો. તો આ બાકી છે, 2 તમને લખી લેવા છે, 8 જવાબ આવ્યો છે, 4 આપેલા નથી. તો આ શું આવશે? 4, 4 2 8. સમજાય છે કઈ રીતે? અથવા તમે એમે કરી શકો કે કઈ કેટલા દુ 8 થાય, તો ઘડીઓ બોલવાનો, 2 કુ 2, 2 દુ 8 થાય 9 થાય, 3 દુ તો કે 6 થાય, 4 દુ તો કે 8 થાય. તો તમે ડાયરેક્ટ 4 માં મૂકી શકો છો, બરાબર. અને આ રીતે પણ કરી શકો. ત્યારબાદ 7 નું ખાલી બોક્સ ગુણ્યા 3 બરાબર 15. હવે આપણે આમાં જોશું કે ગુણ્યા 3, 2 થી ચાલુ કરશું કેટલા અહીંયા કરશું, તો 15 જવાબ આવે. તો 2 કુ 2, 2 દુ 4, 2 તરી, આમ જોવાનું કે 2 તરી, અહીંયા 3 છે એટલે 3 લેવાનું, 6 નો આવે, 2 પછી 3 એકુ નો ખણ્યો, 3 એકુ 3, 3 દુ 6, 3 તરી તો કે 9, તો કે નો આવે. 3 પછી 4 નો ખણ્યો, 4 એકુ 4, 4 દુ 8, 4 તરી 12, તો એ નો આવે. કેટલો જવાબ જોઈએ? તો કે 15. હવે 5 નો વારો, 5 એકુ 5, 5 દુ 10, 5 તરી કેટલા થશે? તો કે એ એકડે પાછળે 15. આ શું જવાબ આવ્યો? 5. તો આ શું મૂકવા પડશે? 5. સમજાય છે? પછી 8 નું 4 ગુણ્યા 1, એટલે 4 એકુ 4, પછી 5 દુ 6. હવે 8 નું જોવો કે 4 ગુણ્યા 1 બરાબર ચોરસ આવ્યો છે ગુણ્યા 4. અહીંયા 4 આવશે નહીં, મેં ભૂલથી લખી નાખ્યા. તો અહીંયા શું કરવાનું છે કે 4 એકવાર એક બે વાર એક, 1 એકવાર છે તો અહીંયા શું આવશે? 1. ઓમ જોઈએ કે 4 એકુ 4, અહીંયા કેટલા મૂકી તો જવાબ 4 થાય? તો કે 1 મૂકી એટલે 1 ચોકુ 4. સમજાય? કે ઉપર જે રીતે કર્યું એ જ રીતે અહીંયા કરવાનું છે. પછી 9 નું છે કે 5 દુ, તો 5 દુ શું થાય? 10. હવે 5 ગુણ્યા 1 કેટલા મૂકી તો 10 થાય? તો કે 2, 2 પંચા ને 10. તમે જોઈ શકો છો કે 5 એકવાર, 5 બીજી વાર, 2 એકવાર અને 2 ને મૂક્યા છે. પછી 10 મૂકે ચોકે ચોકે 16, 4 એકવાર, આ 4 બે વાર, એટલે અહીં શું મૂકશું? 4 ચોકે ચોકે 16 અને આ ચોકે ચોકે 16. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન શું છે? તો કે ઘડિયાળના આધારે ખાલી જગ્યા પૂરો. હવે એ જવાબ તમારે કઈ રીતે લખવાના? તો કે ગુજરાતીમાં, અંકમાં લખવાના નથી. આ તમને ગુજરાતીમાં આપ્યું છે તો તમારે જવાબ ગુજરાતીમાં લખવાના છે. 4 નવા કેટલા થશે? તો કે 36. ઘડી આવતા હશે તો જવાબ આવશે. 5 સત્તા તો કે 35. પછી છે 3 દુ, કેટલા થશે? તો કે 6. પછી 4 પંચા 20. અક્ષર સારા અને વ્યવસ્થિત અક્ષરે તમારે પેન્સિલથી લખવાનું છે. જ્યાં જરૂર પડે આ વિડીયો સ્ટોપ કરી દેવાનું. પછી છે 2 8 તો કે 16, 3 6 18, 4 3 12, 5 4 20, 2 1 2 1 શું થશે? તો કે 2, 1 7 7, 1 1 નો ઘડીઓ આવડે ને બધાય ને, 2 9 18, પછી 12 નું શું છે? કે 5 18 તો કે 40. શું થશે? 40. 4 નવા 36, 5 સત્તા 35, 3 દુ 6, 4 પંચા 20, 2 અઠા 16, 3 છ 18, 4 તરી 12, 5 ચોક 20, 2 એકા 2, 1 સતુ 7, 2 નવા 18 ને 5 અઠા 40. ઘડી આવડતા હશે તો જવાબ આવડશે, નકર નહીં આવડે. હમણાં ગમે ત્યારે આ ચેપ્ટરની ટેસ્ટ લેવામાં આવશે. ચાલો ત્યાર પછી જોવો નીચે તમને જોડકા આપેલા છે. પ્રશ્ન નંબર 13, અ અને બ તમને બાજુ બાજુમાં છે, મેં અહીંયા રાખેલા છે. તો જો અ માં પેલું શું છે? કે 4 ગુણ્યા 7, તો 4 સત્તા કેટલા થાય? જો કે 28. કેટલા? તો એને 28 સાથે જોડો. તમે સ્કેલનો ઉપયોગ કરી શકો છો, તમારે સ્કેલથી કરવાના છે. પછી
પછી છે પાંચો, તો પાંચો કેટલા થાય? તો કે 20. તો એની સાથે જોડો, ચાલો જોડું વધારીએ, પાંચો 20. ત્યારબાદ છે 3 18, તો 3 18 કેટલા થાય? તો કે 24. 3 નો ઘડિયો બોલવાનો 8 લગી, એટલે તમને જવાબ મળી જશે. પછી છે 2 ગુણ્યા 6, 2 6 કેટલા થાય? તો કે 12. તો એની સાથે જોડવાના 1 9 9, તો 9 ને કેની સાથે જોડવાના? આની સાથે જોડવાના. ઘડિયો બોલતો જવાનો, 4 નો ઘડિયો બોલવાનો, 7 લગી, 4 7 ને 28, 5 ગુણ્યા 4, એટલે 5 તો ઘડિયો 4 લગી, 5 6 20, 3 નો ઘડિયો 8 લગી, 3 8 24, 2 નો ઘડિયો 6 લગી, 2 6 12, 1 નો ઘડિયો 9 લગી, 1 9 9. ત્યારબાદ બાજુનું જે છોડકું છે તે 5 કરી, તો 5 નો ઘડિયો 5 1 5, 5 2 10, 5 3 15, તો 15 અહીંયા છે, એને એની સાથે જોડો. તમે જોડકા સ્કેલ થી જોડશો તો વ્યવસ્થિત જોડાશે. પછી 3 2 3 1 3, 3 2 6, તો અહીંયા 6 આવ્યા છે, એને એની સાથે જોડો. ત્યારબાદ છે 4 9, તો 4 9 કેટલા થશે? તો કે 36. 4 નો ઘડિયો 9 લગી બોલવાનો, અને 36 જવાબ આવે છે. 4 9 9 લગી બોલશો એટલે શું થશે? તો કે 36. 2 8 ને 16, એટલે અહીંયા લગી 8 ને 2 8 ને 16 જોડો, 2 નો ઘડિયો 8 લગી બોલવાનો, 16 જવાબ આવશે. 1 5 5, એને આની સાથે જોડો. ચાલો બધાએ વ્યવસ્થિત જોડકા જોડી લીધા, જ્યાં જરૂર પડે અહીંયા વિડીયોને શું કરી દેવાનો? સ્ટોપ કરી દેવાનો. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 14 શું છે? કે ઘડિયાના આધારે પ્રશ્નના જવાબ લખો. આ ઘડિયાના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે, તો પહેલું વાંચો. 4 ગાયોના પગ કેટલા? કેટલી ગાય કીધી? 4. 4 ગાય. હવે એક ગાયને કેટલા પગ હોય? તો કે 4. એક ગાયને કેટલા પગ હોય? 4. 4 ગાય કીધી છે અને એક ગાયને 4 પગ હોય, એટલે 4 ગુણ્યા 4. 4 નો ઘડિયો બોલવાનો, ક્યાં લગી? 4 લગી. 4 એક 4, 4 2 8, 4 3 12, ચોકે ચોકે 16. શું જવાબ આવશે? 16 જવાબ અંકમાં લખવાનો છે. ત્યાર પછી બીજું, 3 ભેંસના શિંગડા કેટલા? કેટલી ભેંસ કીધી? 3. એક ભેંસને કેટલા? પહેલા જોઈ લેવાનું કે એક ભેંસના શિંગડા કેટલા હોય. તો કે 2. આપણે કેટલી ભેંસ કીધી? 3. એક ભેંસના શિંગડા 2, તો 3 ગુણ્યા 2. 3 2 કેટલા થાય? તો કે 6. શું જવાબ આવશે? 6. 3 ભેંસના શિંગડા 6 થાય. પછી છે ત્રીજું, 5 બકરીના કાન કેટલા? કેટલી બકરી કીધી? 5. એક બકરીના કાન 2, 5 બકરી કેટલા કાન? 2. 5 નો ઘડિયો 2 લગી, 5 એક 5, 5 2 10. શું આવશે? 10. પછી ચોથું, 4 બિલાડીની પૂંછડી કેટલી? કેટલી બિલાડી કીધી? તો કે 4. એક બિલાડીની પૂંછડી કેટલી હોય? તો કે 1. 4 ગુણ્યા 1, 4 એક 4. સમજાય છે કઈ રીતે છે ઈ? પછી પાંચમું, 2 માણસના હાથ કેટલા? કેટલા માણસ? 2. કેટલા માણસના કીધા? 2, અને એક માણસનો હાથ કેટલા હોય? તો કે 2. 2 ગુણ્યા 2, જવાબ શું થશે? 2 2 4. પછી છે છઠ્ઠું, 5 હાથીની સૂંઢ કેટલી? કેટલા હાથી છે? 5. એક હાથીની સૂંઢ કેટલી હોય? તો કે 1 જ હોય, 5 ગુણ્યા 1, 5 એક 5. કઈ રીતે પ્રશ્નના જવાબ બતાવી સમજાણું? 4 ગાયના પગ, પહેલા ગાય લેવાની કેટલી? તો કે 4. એક ગાયને કેટલા હોય? તો કે 4. 4 ગુણ્યા 4, એટલે જવાબ 16. પછી છે 3 ભેંસના, કેટલી ભેંસ? 3. એક ભેંસને કેટલા શિંગડા હોય? તો કે 2. 3 ગુણ્યા 2, એટલે 3 2 6. 5 બકરીના કાન, એક બકરીને કેટલા કાન? તો કે 2. એવી કાન કેટલી બકરી? તો કે 5. 5 ગુણ્યા 2, 5 2 10. 4 બિલાડીની પૂંછડી, એક બિલાડીને કેટલી હોય? તો કે 1. 4 ગુણ્યા 1, 4 એક 4. પછી છે 2 માણસના હાથ, માણસને હાથ કેટલા હોય? તો કે 2. કેટલા માણસ? તો કે 2. 2 2 4, 2 ગુણ્યા 2 કરી એટલે 4. 5 હાથીની સૂંઢ, કેટલા હાથી? 5. સૂંઢ કેટલી હોય હાથીને? 1. 5 ગુણ્યા 1, 5 એક 5. સમજાઈ ગયું? તમારે હોમવર્કમાં આ જ કરવાનું છે, એ હું તમને કહી દઈશ હોમવર્કમાં શું કરવાનું. નમસ્તે, અસ્તુ.